સમાજની માનસિકતાની આપણે વાત કરી રહ્યા છે. એવું જોવા મળતું હોય છે કે જે રેપ વિક્ટીમ છે તેને વધુ શરમમાં મુકાવું પડતું હોય છે બદલે એને કે જે રેપ કરે છે, પણ ઉલટું હોવું જોઈએ. સમાજમાં જે રેપ કરનાર છે તે દોષી છે, તેને શરમમાં મરવું જોઈએ, પરંતુ સમાજ એવી નજરથી રેપ વિક્ટીમને જોવે છે. સી, પ્રોબ્લેમ ક્યાં થયો તો બેન, વર્ષો પહેલા, અત્યારે સુધરી રહ્યું છે કારણ કે આપણે બધા સંસ્થાઓ એમ્પાવરમેન્ટ કરી રહ્યા છીએ, પણ વર્ષો પહેલા એવું થતું હતું કે લેટ્સ સે દીકરી કહે કે પેલા અંકલે, નોર્મલી આસપાસથી રેપના ડેટા છે કે 90% લોકો જે ઓળખતા હોય, બિલકુલ જાણીતાને ઓળખતા હોય, બિલકુલ. હવે એમાં એને એ કઈ રીતે કરી બી કહું, કારણ કે મેન્ટલી જો કાંઈક આ છોકરી વીક છે, ડોસાઇલ છે, અને કઈ બી કરશો પહેલા છેડા ચાલુ કરે, કઈ તરત કૂદી ના પડે, છેડા ચાલુ કરે, બિચારી ચૂપ રહે તો પછી રેપ કરે. હવે કમિંગ બેક ટુ, એટલે એ જે મેન્ટાલિટી હતી કે એ લોકોને ખબર પડે કે આ છોકરી બોલવાની નથી. હવે માની લો કે છોકરી ડરી ડરીને એના મમ્મી પપ્પાને બોલવા જાય છે કે મને અંકલે આવું કર્યું, પેલું કર્યું, તો મમ્મી પપ્પા શું કરે ખબર છે? છોકરીને ચૂપ બેસાડી દે કે ચૂપ બેસ, આપણા આપણું સમાજમાં આપણું નામ બગડશે. એટલે પેલા અંકલને મજા આવે એટલે બીજા ચાર જણ જોડે જઈને કરી આવે, અને એટલે બિચારા બધા એમાં થાય. એટલે પ્રોબ્લેમ પહેલા આ તો, હવે ધીરે ધીરે આપણે પ્રોબ્લેમમાંથી, થેન્ક્સ ટુ મીડિયા એન્ડ થેન્ક્સ ટુ આપણે સમાજ કે જે જાગૃત થયું. ઘણા આપણે સારા કેસીસ બી જોયા છે કે જેમાં બોયફ્રેન્ડ જ સામેથી અવાજ ઉઠાડે કે આમ મારી ગર્લફ્રેન્ડ સાથે આવું થયું છે, એવા બી કેસીસ આપણે સારા જોયા છે, પણ એ ઓછા જોયા છે. પણ આપણે હવે ધીરે ધીરે લોકોને એમ્પાવર કરી રહ્યા છે. પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આ મનોસ્થિતિથી આપણે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે, એટલે બહુ જ આઈ લાઈક ટુ યુઝ ધ વર્ડ કે બેબી સ્ટેપ્સ લઈ રહ્યા છીએ આપણે, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હવે આપણે મોટા સ્ટેપ્સ લઈએ. બીજું હંમેશા કહું છું કે અત્યારે આપણે બધાએ બહુ કામ, વર્ષોથી બધી બહેનો, બધી સંસ્થાઓ કામ કરે છે બહેનો પાછળ, બહેનોને જાગૃત કરો, બહેનોને સશક્ત કરો, બહેનો તો એમ્પાવર્ડ છે, બરોબર છે. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે ભાઈઓને માઇન્ડસેટ ચેન્જ નથી, પેલી એ લોકોની અટકી છે, પેલી સોય અટકી છે કે ભાઈ અમે મારીએ, અમારો હક છે, બેન ઇઝ અમારા માટે ખીલોનો છે, અમારે બેનનું નામ, તમે જે રાઇટલી કહ્યું કે એ લોકોએ શું કર્યું, પોતાના જાતને બચાવવા માટે બહેનોનું નામ ખરાબ કર્યું. ના નથી, પેલા એવી એવી કહાવતો બી નીકળી હતી કે પેલો લોટો હોય, તાંબાનો લોટો હોય, ભાઈ એટલે તાંબાનો લોટો, કે એને એને સાફ કરો તો સાફ થઈ જાય, અને બેન એવો કઈ કયો ગોટ એવો લોટો હતો કે સાફ નથી થઈ, એટલે વોટ યુ વોન્ટેડ ટુ સે કે બેનને કોઈ ટચ કરી તો બેન અભરાઈ જાય. અનફોર્ચ્યુનેટલી આપણે એમાંથી બહાર આવવા માંગતા નથી, કે પેટ્રાઇકલ માઇન્ડસેટ, હું જ સાચો, મારી અંડર, મારી અંગૂઠાની અંદર. ને અત્યારે લેટ અસ એક્સેપ્ટ ધેટ, હું ખાલી રૂરલમાં વાત નહીં કરું બેન, ભણેલા ગણેલામાં બી વાત કરું છું, ઘણી સંસ્થાઓમાં બી વાત કરું છું, ઓફિસિસમાં બી વાત કરું છું, જેને અમે ગ્લાસ સીલિંગ કહે છે. એટલે આ ધીરે ધીરે થોડું થોડું થઈ રહ્યું છે, પણ મેં કહું બહુ નાના નાના પગલાં થઈ રહ્યા છે. બિલકુલ ડૉક્ટર મીના, બળાત્કાર